હેલો, ગુડ મોર્નિંગ બાળકો. આપણે ધોરણ ચારમાં કયું ચેપ્ટર ભણી રહ્યા છીએ? કેટલું ભારે કેટલું હલકું. ચલો, સૌથી પહેલાં તો મારે તમારી સાથે વાત કરવી છે કે આપણે હવે પ્રથમ સત્રની એક્ઝામ આપી દીધી છે, બરાબર છે? હવે આપણે હતા અહીંયા ત્યાં ફરી બીજા સત્રમાં આવી ગયા છીએ. આપણે કેટલા ચેપ્ટર ચાલી ગયા જરા થોડું નજર નાખી દઈએ તો આપણે અહીંયા 14 ચેપ્ટરમાંથી 1-7 ચેપ્ટર ઓકે પૂરા થઈ ગયા. પહેલાં સત્રને પેપર અપાઈ ગયા. હવે આપણે નવા સત્રમાં જઈએ છીએ ઓકે. તો આગળનું થોડું રિવિઝન પછી કરીશું. અત્યારે આપણે કયું ચેપ્ટર ચાલુ હતું એના વિશે જોઈએ, બરાબર છે? તો આપણે જગ અને મગ, ગાડું પૈડા, અડધું પા, પેટાની રમણ, કળિયા ભાગાકાર અને છેલ્લે આપણે કેટલું ભારે અને કેટલું હલકું એ ચેપ્ટર ચાલી રહ્યું છે, બરાબર છે? તો હવે આપણે એના વિશે થોડી આગળ વાત કરીએ, બરાબર? બધાને કેવી ગઈ એક્ઝામ? સરસ ગઈ ને? મહેનત કરી હતી કે નહોતી કરી? કરી હતી. તો હવે આપણે બીજા સત્રની એક્ઝામ આપવાની આવશે, બરાબર છે? તો આપણે તો હમણાં 15-20 દિવસથી તો આપણે પહેલા સત્રનું તૈયાર કરી અને બીજું સત્ર ભૂલી ગયા હશો, બરાબર છે? તો આપણે જે આ કેટલું ભારે અને કેટલું હલકું એ ચેપ્ટર છે એને આપણે શરૂઆતથી જોઈ લઈએ, બરાબર છે? તમારા મગજમાંથી કંઈ નીકળી ગયું હોય તો આ ચેપ્ટરને આપણે પહેલેથી જ જોઈ લઈએ તો તમને પણ યાદ આવી જશે. તો અહીંયા વજન આવશે, બરાબર છે? જે આપણે પહેલી એક વાર્તા જોઈ હતી ને ઘોડાવાળી, કે ઘોડાની ઉપર વજન મૂક્યું હતું તો એને કેટલું વજન સહન કરી શકે, એના કરતાં વધારે વજન હોય તો ઘોડા ભાઈ ચાલે નહીં, બરાબર છે? પછી આ બધા વજનમાંથી આપણે કેટલા વજનની જરૂર હતી બીજું વજન આપણે કાઢ્યું હતું, બરાબર છે? પછી 1 કિગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એવી રીતે આપણે એના ભાગ કરતાં શીખવાના છે. તો અહીંયા આપણે શીખ્યા હતા કે 5 કિગ્રા બરાબર 5000 ગ્રામ, 7000 ગ્રામના કિગ્રા કરો તો 7000 ગ્રામ એટલે 7 × 1000 થાય ને, તો નીચે 1000 ઉડી જાય તો 7 કિગ્રા વધ્યા, બરાબર? તો એની અંદર 1000 ગ્રામ છે અને કિગ્રા કેટલા છે? 7. હવે જોઈન્ટ આપ્યું હોય 4 કિગ્રા 500 ગ્રામ તો 4 × 1000 એટલે 4000 ગ્રામ, એની અંદર 500 ગ્રામ ઉમેરવાના. જુઓ બાળ મિત્રો, આપણે છે ને આ તમારે પૂછાતું હોય છે પેપરમાં, બરાબર છે? 6350 ગ્રામનું કિગ્રામાં અને ગ્રામમાં રૂપાંતર કરો તો 6350 ગ્રામ બરાબર 6000 ગ્રામ વત્તા 350 ગ્રામ તો 6 × 1000 એટલે 6000 ગ્રામ વત્તા 350, એને જુદું કરવાનું હોય તો 6 કિગ્રા 350 ગ્રામ, જે આપણે રૂપાંતર કરતાં શીખ્યા હતા. જોઈન્ટ આપ્યું હોય તો ભેગું કરવાનું, ભેગું આપ્યું હોય તો અલગ કરવાનું, બરાબર છે? હવે આપણને એની ખાલી જગ્યાઓ પૂછાતી છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1/2 ગ્રામ કે તો 500 ગ્રામ, બરાબર છે? પછી આપણે અહીંયા એને જુદું જુદું કે કઈ વસ્તુ કિલોમાં આવે, કઈ વસ્તુ ગ્રામમાં આવે એ આપણે અલગ અલગ વસ્તુ કરી હતી, બરાબર છે? ઘઉંનું ગુણનું વજન, ઘઉંનું ગુણ શેમાં આવે? કિલોગ્રામમાં. મારા મિત્રનું વજન એ પણ શેમાં આવે? કિલોગ્રામમાં, બરાબર છે? હવે જે નાની નાળિયેરનું વજન તો 1.5 શું હોય? ચશ્માનું વજન તો ગ્રામ હોય. ચાના પેકેટનું વજન, તો નાની વસ્તુનું વજન ગ્રામ આવે, મોટી વસ્તુનું વજન કિલોગ્રામ આવે. એ વસ્તુ તમારે મીટર સેમીની અંદર આપણે જે ભણ્યા હતા ને એ જ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, બરાબર છે? હવે આ રીતે આપણે કોષ્ટક પૂરું કરવાનું છે. ઘઉંની ગુણો 1000, વજન છે એ 100 કિગ્રા વજન છે. નંગ કેટલા છે? 3, તો 100 × 3 તો 300 કિગ્રા થાય. 50 કિગ્રા તો 50 × 2 તો 100 કિગ્રા થાય, બરાબર છે? તો વજનને નંગ સાથે ગુણાકાર કરી અને કુલ વજન ગણવાનું છે, ઓકે? અહીંયા 1 નંગનું હશે તો અહીંયા તમને જેટલા નંગ આપ્યા હોય એના વડે તમારે ગુણવાનું છે, ઓકે? અહીંયા વાટકા કીધા, બરાબર? તો 10 નંગ આપ્યા છે, 10, અને અહીંયા વજન આપ્યું છે 10 નું 1 કિગ્રામ. તો તમે કરી શકો છો ને કે કેટલા થાય? કે 10 નંગ છે, કેટલા નંગ છે? અને ટોટલ 1000 આપણે કરીએ ને તો અહીંયા આવી રીતે 1 કિગ્રા એટલે કુલ વજન 1 કિગ્રા થવું જોઈએ. 1 કિગ્રા એટલે 1000 ગ્રામ. તો અહીંયા 100 × 10 કરશો
તો 1000 ગ્રામ થશે, બરાબર. એવી રીતે અહીંયા પણ એવું જ વિભાજન આપ્યું છે, વસ્તુની ગુણ આપી છે, નંગ આપ્યું છે અને કુલ વજન આપ્યું છે, બરાબર. તમને અહીંયા લખ્યું ઘઉંની ગુણ 1100 કિગ્રા, નંગ 2, તો અહીંયા 200 કિગ્રા થયું. એવી રીતે ચોખાની ગુણ, બરાબર, ચોખાની ગુણ આપણને 50 આપી છે કિગ્રા. 3 છે તો 5 × 3 = 15, તો 150 કિગ્રા. હવે જો અહીંયા કોઈ વસ્તુ અહીંયા આપી હોય તો આ શોધવાની હોય, આ બંને આપ્યું હોય તો આ શોધવાનું, બરાબર છે. તમારે શું યાદ રાખવાનું, આનો અને આનો ગુણાકાર આ થાય, વજન ગુણ્યા નંગ બરાબર કુલ વજન. જો આપણને કુલ વજન આપ્યું છે અને આપણે વજન શોધવાનું છે તો કિગ્રા ભાગ્યા વજન, તો નંગ મળી જશે. ઓકે, તો એવી રીતે આપણે એક પછી એક વસ્તુ શોધવાની છે. ગઈ વખતના વિડીયોની અંદર આપણે આ વસ્તુ દેખી હતી, ઓકે, પણ આના આધારે આપણે કોઈ વિકલ્પો કે એવું બધું દેખ્યું નથી, તો એ તમે જોઈ શકો. આના આધારે ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે. જેવી 200 ગ્રામની એક થાળી હોય તો 500 ગ્રામ 5 નંગ થાળી લઈએ તો કુલ કેટલા ગ્રામ થાય, બરાબર છે. એવો પ્રશ્ન પણ અહીંયા પૂછાઈ શકે છે. અહીંયા તમને આવી રીતે કોષ્ટક પણ આપી શકે છે. હવે આપણે જાણીએ છીએ પેપર ગવર્મેન્ટની સ્ટાઇલ પ્રમાણે હોય છે, આપણે તૈયાર કરવામાં તો બધું જ કરીએ છીએ, ચોપડીની બહારનું કંઈ નથી હોતું, પણ તમારે મૌલિક રીતે ભણવું પડશે. હવે પહેલાંની જેમ ગોખણિયું જ્ઞાન ચાલશે નહીં, ઓકે. સમજાય છે કે નહીં સમજાય મારી વાત? સમજાય છે ને? ઓકે, ચલો. તો આપણે અહીંયા આજે આ 2 કોષ્ટક સરસ રીતે તૈયાર કરવાના છે અને 2 કોષ્ટકને આધારે તમને ટૂંકા પ્રશ્નો અથવા વિકલ્પો પૂછવામાં આવશે, ઓકે. ચલો, અહીંયા તમારે સામે 5 કિગ્રા, 6 કિગ્રા અને 2 કિગ્રા અલગ અલગ વાટ આપ્યા હોય અને ત્રાજવાની અંદર 2 બાજુ ત્રાજવું સરખું થાય એવી રીતે તમારે ગોઠવવાનું હોય તો તમે ગોઠવી શકો ને. 7 કિગ્રા લાકડી તો બાટ મૂકવાનો 5નો અને 2નો, બરાબર છે. આવડશે કે નહીં આવડે? ચલો આવડશે. પોસ્ટલ દર, પોસ્ટ સામગ્રી પોસ્ટલ દર, 1 પોસ્ટકાર્ડના 0.50 એટલે શું કહેવાય, 50 પૈસા. છાપેલું પોસ્ટકાર્ડ તો 6.0, તો 6 રૂપિયા. આંતરદેશી ટપાલ, આ બધા એના પૈસા છે, બરાબર. હવે ટપાલનું વજન જો 20 ગ્રામ કે તેથી ઓછું હોય તો 5 રૂપિયા. વધારાના 20 ગ્રામ એટલે એની 20 ગ્રામની ઉપર જો બીજા 20 ગ્રામ થઈ જાય તો તમારે 2 રૂપિયા વધારવાના છે. એવી રીતે અહીંયા કીધું છે, 1 છાપેલું પોસ્ટકાર્ડ અને 2 આંતરદેશી ટપાલની કુલ કિંમત કેટલી થાય? તો પહેલાં 1 છાપેલું પોસ્ટકાર્ડના 6 રૂપિયા અને 2 આંતરદેશી ટપાલ, 1 ટપાલના કેટલા છે, 2.50, તો 6 વત્તા 2.50 વત્તા 2.50 = 11 રૂપિયા થાય, ઓકે. હવે 50 ગ્રામની ટપાલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડશે, કેટલા ગ્રામની મૂકવાની છે, 50 ગ્રામ, ઓકે. ટપાલ મોકલવા તેમને કેટલી કિંમત ચૂકવવી પડશે, ઓકે. તો કેટલા રૂપિયા ચૂકવશો છો? પહેલાં તો તમને 20 ગ્રામ કે તેનાથી ઓછું કીધું, પહેલાં 20 ગ્રામ મૂકો એટલે 5 રૂપિયા, બરાબર છે. હવે 50 ગ્રામ કીધા એટલે એની અંદર હું 1 વખત 20 ઉમેરું, બીજી વખત 20 ઉમેરું એટલે કેટલા, 2 રૂપિયા વત્તા 2 રૂપિયા, ઓકે. પહેલાં વખતના તમે જે કરો એના 5 રૂપિયા, બીજી વખત 20 ગ્રામ કે તે ઓછું હોય તો એના કેટલા, 2 રૂપિયા અને 2 રૂપિયા, તો 5 વત્તા 4 = 9 રૂપિયા થશે, બરાબર ને. આવી રીતે આપણે વજન પણ કરતા આવડવું જોઈએ, ઓકે. 200 ગ્રામનું પાર્સલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડશે? તો પાર્સલ તમને કીધું છે 50 ગ્રામ કે તેથી ઓછું, એટલે પહેલી વખત 50 ગ્રામ મૂકો તો 5 રૂપિયા, ઓકે. એના પછી જેટલી વખત 50 ગ્રામ થાય એટલી વખત 3-3 રૂપિયા કરવાના. તો આપણે 200 ગ્રામ થઈ જશે ને, 1, 2, 3 અને 4, ઓકે. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 રૂપિયા થશે, ઓકે. તો આવી રીતે આપણને ગણતા આવડવું જોઈએ, ઓકે. તો આ વજનના આપણે જ્યારે પોસ્ટ ઓફિસમાં જઈએ છીએ ત્યારે આપણું કુરિયર કેટલા વજનનું છે એના આધારે આપણે પૈસા ચૂકવવાના હોય છે, એટલા માપની ટિકિટ લગાવવાની હોય છે, ઓકે. તો આપણે આજે આ ચેપ્ટરમાં જે વસ્તુ શીખ્યા, કોષ્ટક પૂર્ણ કરો તે વસ્તુ ખાસ તૈયાર કરવાની, ઓકે. હવે આપણે અહીંયા 2 કોષ્ટક શીખ્યા છીએ, વજન, નંગ અને કુલ વજન. અહીંયા પણ વસ્તુ લખ્યું છે, વજન લખ્યું છે, નંગ લખ્યું છે અને કુલ વજન. એ વજન તમને આપ્યું હોય અને નંગ, બરાબર,
તો એની સાથે ગુણાકાર કરવાનો. અહીંયા 10 × 10 બરાબર 100 ગ્રામ. એવી રીતે આપણે કોષ્ટક મૂળતો કરતા શીખીશું. ઓકે.